પાટણની વિગતો આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીનું જન આશીર્વાદ સંમેલન સામે આવ્યું. જાહેર સભામાં ચંદનજીનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું. પાઘડી ઉતારી મત માંગ્યા. પાઘડીની લાજ રાખવા અપીલ કરી. સાંસદ બનીશ તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પગાર ખર્ચીશ તેવી વાત પણ કહી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણથી પાછળ ક્યાં ખચરવાનો થશે ત્યાં એક ટકો ચંદનજી ઠાકોર અટકાશે નહીં એવી સૌને ગેરંટી આપી. છેલ્લે સમાજ અઢારે આલમ બેઠું છે. બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી કરું. ઉંદરામાં મેં મારા ખેતરપાલ દાદા એ પાઘડી ઉતારી હતી અને આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. અંતમાં નજર ટોપ થ્રી ખબરો પર. ગુજરાતના બે જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. આકરે ગરમીથી રહેજો સાવધાન. વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંદી. કાંઠા પર બંદોબસ્ત. દરિયામાં મોટી ભરતી. ઊંચા મોજાઓ છોડી શકે. વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો. ફરિયાદી મહિલા સાથે સ્ટાફ નિંદાદગીરી. રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ છે. ગરમીથી આંશિક રાહત છે પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે. રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો કર્યા. હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલા માટે જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા. રાજ્યમાં અગનજ્વાળા વરસી રહી છે. કાલજાળ ગરમીનો હીટસ્ટ્રોક ન થાય તે માટે સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવાયો છે. મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે વડોદરાના ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો. ધૂમધકતા તાપે કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી રોડની હલકી ગુણવત્તાએ ઉઠાવ્યા અનેક સવાલ. ગરમીમાં રસ્તા પરનો ડામર પીગળી જતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરતા નજરે પડ્યા હતા. લોકોને અટકાવવાની પણ કોઈએ દરકાર લીધી નહોતી. પીગળેલા રોડ પર તાત્કાલિક રીતે નાખવા રાહદારીઓએ માંગ કરી હતી. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતના મતે 24 મે થી 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે. કાલજાળ ગરમીથી લોકો ત્રાહિમામ છે ત્યારે રાજ્યના 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. 3 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં વાદળછાયું હવામાન હટતાની સાથે જ આગ ઓગતી ગરમી શરૂ થઈ. જાણે કે આકાશમાંથી અગનગોળા વરસતા હોય એવી ભીષણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મંગળવારે 9 શહેરોમાં 40 ડિગ્રી અને તેનાથી વધુ તાપમાન નોંધાયું હતું.
આ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક હીટવેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 24 કલાક 3-3 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 1 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે પોરબંદર, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. આ સાથે કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ડાંગ, વડોદરા, અમરેલી, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, છોટાઉદેપુર, ભુજ અને સુરતમાં પણ ગરમીનો પારો ઊંચકાય એવી શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત મળી હતી, જો કે વાદળો હટતા જ આગ ઓગતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભર ઉનાળે ડેમ છલકાયો. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે ડેમમાંથી પાણી વહેતા થયા હોય એવા દ્રશ્યો સુરેન્દ્રનગરના વઢવાણથી આવ્યા. અહીં ભર ઉનાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા ડેમ પરથી ધસમસતા પાણી વહેવા લાગ્યા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તેમજ આસપાસના ગામોને પાણી પૂરો પાડતો ધોળીધજા ડેમ ભર ઉનાળે ઓવરફ્લો થતા પાણી વહી નીકળ્યું. જોકે ખેરાળી કેનાલમાં ટ્રેક્ટર સાથે ખેડૂત દંપતી ડૂબતા પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવતા ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા હોવાનું અનુમાન છે. એક તરફ તંત્ર દ્વારા લોકોને નિયમિત અને પૂરતું પાણી આપવામાં નથી આવતું, ત્યારે બીજી બાજુ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો જોવા મળ્યા. તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો. મહત્વનું છે કે આ પહેલા પણ ધોળીધજા ડેમ 2 વખત વગર વરસાદે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ચોરીની રીત જોઈને ચક્કર આવી જશે. અમદાવાદના જ્વેલર શોપમાં મહિલાએ કરી ચોરી. અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા. આ વખતે તો ગ્રાહક બનીને આવેલી મહિલાએ જ જ્વેલર્સમાં હાથફેરો કર્યો. જોકે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચાંદખેડાની જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચોરી કરતા ચકચાર મચી ગઈ. બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે ચાંદખેડામાં આવેલા શ્રી વિનાયક જ્વેલર્સમાં એક મહિલા ગ્રાહકનો સ્વાંગ રચીને વીંટી ખરીદવા માટે આવી હતી. જોકે જ્યારે દુકાનદાર દ્વારા વીંટી બતાવવામાં આવી રહી હતી તે સમયે જ મહિલાએ નજર ચૂકવીને ખોટી વીંટી મૂકી સોનાની વીંટી ચોરી હતી. સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનામાં જોઈ શકાય છે કે મહિલા કેટલી સિફતપૂર્વક સોનાની વીંટીની ચોરી કરી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને શોધવા કવાયત હાથ ધરી હતી. સુરતમાં શંકાસ્પદ ચોર સાથે બની વિચિત્ર ઘટના. ભાગતા ભાગતા નદીમાં કૂદેલો યુવક કાદવમાં ફસાયો. તાપી નદીમાં છલાંગ લગાવતા ફસાયો કિચડમાં. પોલીસ અને ફાયરની ટીમે ચોરને બહાર કાઢ્યો. સુરતમાં એક શંકાસ્પદ ચોર સાથે વિચિત્ર ઘટના બની. લોકોના ટોળાથી બચવા માટે ચોરે તાપી નદીમાં છલાંગ લગાવતા તે કાદવમાં ફસાઈ ગયો. મળતી વિગતો પ્રમાણે સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના સામાનની ચોરી કરવા માટે એક યુવક ગયો હતો. જોકે ચોરી કરવા આવેલા આ શંકાસ્પદ ચોરની પાછળ લોકો પડતા તે જીવ બચાવવા ભાગ્યો અને સૂર્યપુત્રી તાપીમાં છલાંગ લગાવી દીધી. પરંતુ નદીમાં પાણી નહીં હોવાને કારણે તે કિચડમાં ફસાઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ રાંદેર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને શંકાસ્પદ ચોરને કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કિચડમાં ફસાયેલા શંકાસ્પદ ચોરની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. રાજકોટમાં પરેશ ધાનાણીના રૂપાલા પર ગંભીર આક્ષેપ. રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરી સવાલ કર્યા. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે, જેમાં સૌથી વધારે ચર્ચા રાજકોટ બેઠકની થઈ રહી છે. રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને જ્યારે કોંગ્રેસ દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન સામે હજી રોષ સંવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર ગંભીર આક્ષેપ કર્યા. પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસનો બધો કકળાટ ભાજપમાં ગયો છે અને ભાજપમાં દાવાનળ જેવી સ્થિતિ સર્જાય છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે હું ઈશ્વરી શક્તિનો પાર માનું છું. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષથી વટલાઈને કમલમમાં પહોંચી ગયો છે. આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સપનો જોઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે. રડવા પર શું થયું? રાજકારણ શરૂ થતાની સાથે જ રાજકારણમાં કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું. આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું. 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ભાવુક થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા. મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા તે સમયે ભાવુક થયા હતા. તો સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા.
ગેરીબેન ઠાકોર સ્ટેજ પર જ રડી પડ્યા તો અન્ય એક ઉમેદવાર પિતાને યાદ કરતા જ નેતાના આંખમાંથી આંસુ સરી પડ્યા. પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી તુષાર ચૌધરી રડતા નજરે પડ્યા તો સોમવારે ખુદ બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડ્યા. ગેનીબેન ઠાકોર ફોર્મ ભરતા પહેલા પાલનપુરમાં ચડોતર સભા સંબોધી રહ્યા હતા ત્યારે ગેનીબેન ચાલુ સભામાં સંબોધન સમયે જ રડી પડ્યા. જોકે કોંગ્રેસ ઉમેદવારના ભાવુક થવા પર હવે રાજકીય ટિપ્પણી શરૂ થઈ. ડીસા એમએલએ પ્રવીણ માળીએ નામ લીધા વગર પ્રહાર કર્યા. માળીએ કહ્યું, આખા દેશમાં બે વિચારધારાની લડાઈ છે, એક જાતિવાદી અને બીજી રાષ્ટ્રવાદી. ચૂંટણીમાં દેશમાં બે પ્રકારના લોકો મત માગી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને મત માગે છે. પદ્મિનીબાએ આખરે કર્યા પારણા, તબિયત લથડતા હોસ્પિટલમાં કર્યા પારણા. ઉપવાસ આંદોલન કરી રહેલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબાની તબિયત લથડી હતી. પદ્મિનીબાની તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓ 14 દિવસના ઉપવાસ બાદ પારણા કર્યા. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબાની તબિયત લથડતા તેમને તાત્કાલિક અસરથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા સહિતના આગેવાનોએ ટેલિફોનિક વાતચીત કરીને તેમને પારણા કરવાની અપીલ કરતા તેઓએ 14 દિવસ બાદ પારણા કર્યા હતા. મહંત માયાનંદજી માતાજીના હસ્તે ક્ષત્રિય મહિલા અગ્રણીએ પારણા કર્યા. સંતો અને ધાર્મિક આગેવાનોની હાજરીમાં પદ્મિનીબાવાળાએ પારણા કરતા તેઓના ઉપવાસનો અંત આવ્યો. મહત્વનું છે કે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને છેલ્લા 14 દિવસથી તે ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. જોકે તબિયત લથડતા પદ્મિનીબાએ પારણા કર્યા. ક્ષત્રિય સંકલન સમિતિ પર પદ્મિનીબાને આ ગંભીર આરોપ. કયું સમાજને ગેરમાર્ગે દોરાયો, બહેનોનું કરાઈ રહ્યું છે અપમાન. સંકલન સમિતિની અમે સાથે છીએ અત્યારે આ લડાઈમાં, બાકી ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં રહું. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે પદ્મિનીબાવાળાએ ફરી તલવાર ખેંચી અને ગંભીર આક્ષેપ મૂક્યા. તેઓએ કહ્યું કે હાલ લડાઈમાં સંકલન સમિતિ સાથે છું, પરંતુ આગામી સમયમાં નહીં રહું. સમાજ અમારા બહેનો માટે બહાર નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં. સામાજિક પ્રશ્ને રાજકીયમાં ફેરવવામાં આવ્યા હોવાનો પણ પદ્મિનીબાએ આક્ષેપ મૂક્યો. રણનીતિ અમારી આખી બગાડી નાખી, નથી અમને બોલવા આપ્યા, હંમેશા અમારું અપમાન કર્યું છે, તો આજે હું અપમાન માટે તો હું બીજે લડત આપું છું. સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું. જે બેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે. પદ્મિનીબાએ તો ત્યાં સુધી કહ્યું કે સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો છે અને આખી રણનીતિ બગાડી નાખી. મહત્વનું છે કે ઉપવાસ આંદોલનના 14 દિવસે પદ્મિનીબાની તબિયત બગડતા તેઓએ પારણા કર્યા હતા. લલિત વસોયાનો અનોખો અંદાજ. શોભાયાત્રામાં લલિત વસોયાએ ઢોલ વગાડ્યો. ચૂંટણીના સમયમાં નેતાઓ અલગ અલગ અંદાજમાં દેખાતા હોય છે. જોકે આ વખતે લલિત વસોયા રામનવમીની શોભાયાત્રામાં અનોખા અંદાજમાં દેખાયા. રામનવમીની શોભાયાત્રામાં વસોયાએ ઢોલ વગાડ્યો. આટલું જ નહીં, તાનમાં આવી ગયેલા વસોયા તલવાર રાસ રમતા પણ જોવા મળ્યા. દેશભરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસના ઉમેદવારોનો અનોખો અંદાજ જોવા મળ્યો. લોકસભાના ઉમેદવાર લલિત વસોયા રામનવમીની શોભાયાત્રામાં ઢોલ વગાડતા જોવા મળ્યા. સાથે જ તેમણે તલવારબાજી પણ કરી હતી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આજે ધોરાજીમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.